ભારતમાં પણ સમય સાથે તે ખોટી રીતે બોલાઈ રહ્યું છે. વેટિકનમાં તે જે રીતે બોલાય છે હંમેશા આ રીતે બોલાય છે. કેટલાય લોકોએ ફક્ત ઓમનું ઉચ્ચારણ કરીને દવાઓથી એકદમ છુટકારો મેળવી લીધો છે. જો કોઈ પણ વધુ પડતા ભયથી પીડાતા હોવ તો રોજ થોડીક મિનિટો માટે ઓમનું ઉચ્ચારણ કરવાથી બહુ મોટો ફરક પડશે. જો તમારે કોઈ પણ પ્રકારના અવાજનો જીભનો ઉપયોગ કર્યા વિના ઉચ્ચારણ કરવું હોય તો કયો અવાજ ઉચ્ચારી શકો? હું ઈચ્છું છું કે તમે પ્રયોગ કરો, જીભનો ઉપયોગ કર્યા વગર બસ અવાજ કાઢવાનો પ્રયત્ન કરો. હા, બિલકુલ, તમે આ કરી શકો છો. ઓ, શક્ય છે. Anything else? Biju gai? Ha shakya chhe. Jo koi boli shaktu na hoy, koi mungo vyakti je boli nathi shakto, to te kaya avajo kade chhe? કેમ કે આ ત્રણ અવાજોમાં તમારી જીભ વાપરવાની જરૂર નથી પડતી. જો તમે તમારી જીભ કાઢી નાખો તો તમે બસ આ ત્રણ અવાજો કાઢી શકશો. આ, ઉ, હમ. તમે તમારી જીભનો ઉપયોગ કરો છો, તેને તાળવામાં અલગ અલગ જગ્યાએ મૂકો છો. આ ત્રણ અવાજને ભેગા કરવા અને તેમાંથી બીજા બધા જ અવાજો કાઢો છો જે તમે ઉચ્ચારો છો. જો તમે રંગીન ટીવી વિશે કંઈક જાણતા હોવ તો તમને ખ્યાલ હશે કે તેમાં ફક્ત ત્રણ મૂળ રંગો છે. આ ત્રણ રંગોનો ઉપયોગ કરીને તમે ટ્યુબ પર શક્ય હોય એવા દરેક રંગો જુઓ છો. એવી જ રીતે અહીં બસ ત્રણ મૂળ અવાજો છે. આ ત્રણ અવાજોનો ઉપયોગ કરીને તમે બીજા બધા જ અવાજો ઉત્પન્ન કરી શકો છો. જીભ એ બસ તમને આ ત્રણ અવાજોને ઘણી જટિલ રીતે ભેગા કરવામાં મદદ કરે છે. હવે આ ત્રણ અવાજો, આ, ઉ અને મ, એને મૂળ અવાજો કે બ્રહ્માંડના અવાજો તરીકે ઓળખવામાં આવે છે. કેમ કે આ ત્રણ અવાજો એ બીજા બધા અવાજોનો આધાર છે જે તમે કાઢી શકો છો. જો આ ત્રણ અવાજો એકસાથે ઉચ્ચારો તો તમને શું મળશે? તે ઓમ નથી, જો તમે તમારું મોઢું ખોલો અને હવા બહાર કાઢો તો તે આ બની જાય છે. જેમ જેમ તમે તેને બંધ કરો અડધે સુધીમાં તે ઉ બની જાય છે અને તમને પૂર્ણ બંધ કરો તો તે ઉ બની જાય. લગભગ દરેક પ્રાણી આ ત્રણ અવાજો કાઢી શકે. જો તમારી પાસે ઘરમાં કૂતરો કે બિલાડી હોય, જો તે બગાસું ખાય તો તે શું કરે છે? આવો, જ્યારે આખું મોઢું ખોલે ત્યારે આ, અડધું બંધ કરે ત્યારે ઉ, આખું બંધ કરતા ઉ. તો આ ત્રણ મૂળ અવાજો છે જે તમે કાઢી શકો છો એવા બીજા બધા જ અવાજોનો આધાર છે. તેઓ બ્રહ્માંડીય અવાજો તરીકે કેમ ઓળખાય છે? આજે આધુનિક વિજ્ઞાન તમને કહી રહ્યું છે કે આખું અસ્તિત્વ એ બસ ઉર્જાનું સ્પંદન છે. એ એક જ ઉર્જા છે જે જુદી જુદી રીતે સ્પંદિત થઈ રહી છે, જે તેને ઘણી બધી વસ્તુઓમાં ફેરવી દે છે. જો આખું અસ્તિત્વ એક સ્પંદન છે તો જ્યાં સ્પંદન છે ત્યાં ધ્વનિ હશે, બરાબર ને?
જ્યાં કંપન હશે ત્યાં અવાજ હોવાનો જ છે. તો આખું અસ્તિત્વ એ ધ્વનિનું જટિલ મિશ્રણ છે. આ એક પ્રકારનો અવાજ છે, તે બીજા પ્રકારનો અવાજ છે, દરેક સ્વરૂપ એક ચોક્કસ પ્રકારનો અવાજ છે. જો તમે કોઈ પણ અવાજને ઓસિલોસ્કોપમાં નાખો, અવાજ માપવાના સાધનમાં, તેની ફ્રીક્વન્સી, કંપન વિસ્તાર અને અવાજના બીજા પરિમાણોને આધારે તે એક ચોક્કસ આકારનું નિર્માણ કરે છે. તેનો અર્થ કે દરેક અવાજ સાથે એક આકાર જોડાયેલો છે. એવી જ રીતે દરેક આકાર સાથે એક અવાજ જોડાયેલી છે. તો અવાજ અને આકાર વચ્ચેનો આ સંબંધ એ મંત્રોના વિજ્ઞાન તરીકે ઓળખાય છે. હવે આધુનિક વિજ્ઞાન સાબિત કરી રહ્યું છે કે આખું અસ્તિત્વ બસ એક સ્પંદન છે. જ્યાં પણ સ્પંદન હશે ત્યાં અવાજ હોવાનો જ છે. એટલે આખું અસ્તિત્વ એ ધ્વનિ છે, અને ધ્વનિના આ બધા જ જટિલ સંકલન માટેની મૂળ ધ્વનિ છે આ, ઉ અને મ, અથવા આઉમ. એટલે આઉમને બ્રહ્માંડીય ધ્વનિ કે સર્જનની મૂળ ધ્વનિ તરીકે ઓળખાય છે. તો ખ્રિસ્તી ધર્મમાં તેઓ આજે પણ જેનાથી પણ પૂર્ણાહુતિ કરે છે, તેઓ જે કંઈ કહે એમ કહીને સમાપ્ત કરે છે, આમેન. જો તમે તેને જુઓ જે રીતે તે વેટિકનમાં બોલાય છે, હંમેશા આમ બોલાય છે, આમેન. તમે ન હટાવી દો અને બોલો આમેન, આ. જો તમે આ સમજવા માંગતા હોવ તો તમે તામિલમાં પણ આવો જ ફેર જોઈ શકો છો. હવે ઉદાહરણ તરીકે રામ, રામને ઓળખો છો, અયોધ્યામાં જન્મેલા. તેઓ જ્યારે દક્ષિણમાં આવ્યા, રામ જ્યારે અહીં આંધ્રપ્રદેશમાં અને કર્ણાટકમાં આવ્યા, ત્યારે લોકો તેમને કહેતા રામા. પછી તેમણે તમિળનાડુની સરહદ પાર કરી તો લોકો તેમને કહેવા લાગ્યા રામન. જો કૃષ્ણ તમિળનાડુમાં આવે તો તમે શું કહેશો, કૃષ્ણન? જો અર્જુન તમિળનાડુમાં આવે તો તમે શું કહેશો, અર્જુનન? જો ભીમ તમિળનાડુમાં આવે તો શું કહેશો, ભીમન. જે કોઈ તમિળનાડુની સરહદમાં પ્રવેશે તેની પાછળ અન લાગી જાય છે. આ તમિળ ભાષામાં અન લાગી જાય છે તે અરમાઈક ભાષા કરતા ઘણું વધારે છે. આ મેન તમે ન કાઢી નાખો તો બસ આઉમ છે. આજે આ આમેન જ્યારે તે અમેરિકા પહોંચ્યું ત્યારે તે બની ગયું છે ત્યાંનું એ મેન. આ સંસ્કૃતિ અને ભાષામાં આવતા બદલાવ છે જે થાય છે. ઇસ્લામ જે પણ એ જ પ્રદેશમાં જન્મ્યો, એ જ સંસ્કૃતિ અને ભાષાના પ્રભાવમાં તેઓ કહે છે આમીન. ન હટાવીને આમીન કહો. ઓહ, એ જ અવાજ. કેમ કે જ્યાં પણ કોઈ મનુષ્ય તેના પોતાના સ્વભાવથી જ શાંત બની જાય છે. સ્કૂલના શિક્ષક વડે શાંત નહીં, કે કાન બંધ કરીને પણ શાંત નહીં. જો તમે તમારા સ્વભાવથી જ શાંત બની જાઓ તો આઉમની ધ્વનિ તમારી સિસ્ટમમાં સંપાદિત થશે. કેમ કે તમારા ભૌતિક અસ્તિત્વનો મૂળ અવાજ આઉમ છે. જ્યારે આઉમ સ્પંદિત થાય છે ત્યારે તે નાભિની બિલકુલ નીચેથી શરૂ થાય છે અને તમારા નાકની ટોચ પર પૂરી થાય છે. આ સ્પંદન આપમેળે જ થશે. એટલે જ્યાં પણ એક મનુષ્ય સાચા અર્થમાં શાંતિથી બેઠો હતો, પોતાની અંદર એકદમ શાંત થઈને તે હંમેશા આઉમના અવાજથી પરિચિત થયો હતો. જ્યારે તેણે તેને બીજાને આપ્યો
ત્યારે તે ભાષા અને સાંસ્કૃતિ પ્રભાવો અનુસાર સમયાંતરે વિકૃત થઈ ગયું. ભારતમાં પણ આમ બની ગયું છે ઓમ. તે ઓમ નથી. તમારું મોઢું ખુલશો તો કહેશો આ. હળવેથી તમારું મોઢું બંધ કરો તો બની જશે ઊ, ને પૂરું બંધ કરશો તો હમ. આમનું ઉચ્ચારણ કરવાના અસંખ્ય ફાયદા છે. આજે પણ જો કોઈ અહીં કોઈ પણ પ્રકારની માનસિક સમસ્યા સાથે આવે તો પહેલું પ્રિસ્ક્રિપ્શન હંમેશા હોય છે આમ. તમે થોડા અઠવાડિયા માટે આ કરો અને થોડા સ્થાયી થાઓ, પછી બીજા પાસામાં જઈશું. હું તમને એવા સેંકડો લોકો બતાવી શકું છું કે જેમના માટે મેડિકલ રીતે એવું માનવામાં આવતું કે તેમણે બાકીનું જીવન માનસિક દવાઓ સાથે પસાર કરવું પડશે, તે લોકોને એકદમ દવાઓથી છુટકારો મળી ગયો છે. બસ આમનું ઉચ્ચારણ કરીને. જો તમે રીવાતા હો વધારે પડતા ભયથી, કે પીડાતા હો વિકૃત સપના, ખરાબ સપના, ડરામણા સપના, અસ્થિર મન, અસ્થિર શરીરથી પીડાતા હો, તમારું સામાન્ય બંધારણ નબળું હોય, તમે અવારનવાર બીમાર પડો છો, ખાસ કરીને બાળકો, જો તેઓ એકાગ્રતા ન જાળવી શકતા હોય, તો રોજ થોડીક મિનિટો માટે આમનું ઉચ્ચારણ કરવાથી તમને ઘણો ફરક પડશે. જો તમને એવી સમસ્યાઓ છે કે તમે તમારા જીવનમાં ચોક્કસ સંકલ્પ સાથે કંઈ નથી કરી શકતા, તો રોજ આમનું ઉચ્ચારણ તમારા માટે સાચા અર્થમાં રૂપાંતરણ લાવનારું રહેશે. થોડા અઠવાડિયામાં તમે જે રીતે કાર્ય કરો છો તેમાં તમે અસાધારણ ફેરફાર જોઈ શકશો, કેમ કે આ મૂળ અવાજ છે તમારા ભૌતિક અસ્તિત્વમાં.